નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રદ્ધા વિદ્યાલય લીંબડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ 4 પ્રજનનિક સ્વાસ્થ્યનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. હવે ધીમે ધીમે આપણે પ્રકરણના અંત તરફ જઈ રહ્યા છીએ. આની પછીના નેક્સ્ટ 1 કે 2 લેક્ચરમાં આ પ્રકરણ પૂર્ણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો એકદમ સહેલા હતા. આની પહેલાંનો જે પ્રશ્નોની આપણે ચર્ચા કરી હતી એ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીના અંતર્ગત આપણે ચર્ચા કરેલી છે. તો સૌથી પહેલાં આપણે જે કાયદાકીય પ્રશ્નો ને ચર્ચા જે આપણે આ પ્રશ્નમાં કરવાની છે એની અગાઉ આપણે વાત કરેલી કે ક્યારે અને કયા સંજોગોમાં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે ગર્ભપાત છે તે યોગ્ય હોય છે. તો એમાં આપણે વાત કરેલી કે જ્યારે માતા છે વારંવાર ગર્ભધારણના કારણે તેના શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય પર અસર થતી હોય, જે ગર્ભધારણ છે તે અનૈચ્છિક સમાગમ અથવા તો બળાત્કારના કારણે ગર્ભ રહેલો હોય એવા કિસ્સાઓમાં, અથવા તો જ્યારે કોઈ ગંભીર જનનીક બીમારી સાથે બાળક જન્મવાનું હોય તો જે ગર્ભપાત છે તે અનિવાર્ય બને છે. મોટાભાગે ગર્ભપાત છે તે પ્રથમ 3 માસમાં એટલે કે 12 અઠવાડિયા સુધીના સમયગાળામાં સુરક્ષિત માનવામાં આવે છે. ત્યાર પછીના 3 માસમાં જે ગર્ભપાત છે તે માતા માટે જોખમી હોય છે. તેની આપણે આ પ્રશ્ન અંતર્ગત ચર્ચા કરેલી, પ્રેરિત ગર્ભપાત ક્યારે સુરક્ષિત છે ક્યારે અસુરક્ષિત છે. તો હા, એ ત્યાર પછી MTP ત્યારે પણ કરાવવામાં આવે છે કે જ્યારે ગર્ભનિરોધકનો ઉપયોગ થયેલો હોય પણ કોઈ કારણસર ગર્ભનિરોધક છે તે યોગ્ય પુરવાર ન થયેલ હોય એટલે કે ક્ષતિગ્રસ્ત હોય, તેમાં ખામી રહી ગયેલ હોય અથવા તો ગર્ભનિરોધકો સંપૂર્ણ નિષ્ફળ રહેલા હોય ત્યારે ગર્ભપાત કરાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે પ્રશ્ન છે તેની આપણે ચર્ચા કરીએ કે સામાન્ય રીતે ઓલ ઓવર વર્લ્ડમાં સંપૂર્ણ વિશ્વમાં દર વાર્ષિક અહેવાલ એક એમ્નેસ્ટી ઇન્ડિયા અને એમ્નેસ્ટી વર્લ્ડનો એક જે અહેવાલ છે કે 40 થી 50 મિલિયન ગર્ભપાત છે તે દર વર્ષે કરવામાં આવે છે, જે કુલ વસ્તીના એટલે કે જે ગર્ભધારણ છે તેના 5 પૈકી 1. એટલે વિદ્યાર્થી મિત્રો, દર 5 જે ગર્ભધારણ થાય છે એમાંથી 1 આપણે એવું કહી શકીએ કે 1 એ ગર્ભપાત એનો થાય છે. 10 જે ગર્ભધારણ થાય છે તેમાંથી 2 એ ગર્ભપાત કરવામાં આવે છે. MTPને સ્વીકારવી કે કાયદાકીય બનાવવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે, જેની મેં તમને વાત કરી કે આ એક ખૂબ પેચીદો પ્રશ્ન છે કે શું ગર્ભપાત છે તે કાયદેસર હોવો જોઈએ કે સ્વૈચ્છિક હોવો જોઈએ, કોઈ પણ ગમે ત્યારે ગર્ભપાત કરાવી શકે, તે દરેક દેશ માટે અલગ એક પેચીદો પ્રશ્ન છે. પણ ઘણા દેશોનો જે એનો પાયાની નીતિમત્તા હોય છે, એના પાયાના વિચારો હોય છે, તે કાયદા ઘડવામાં અગત્યનું એક પરિબળ સાબિત થતા હોય છે. મેં આપણને વાત કરી કે ભારત દેશના કાયદામાં એક સહિષ્ણુતા છે, એક સંવેદનશીલતા છે, દરેકને જીવવાનો સમાન અધિકાર છે, તેના આધારે આપણું બંધારણ ઘડાયેલું છે. તો અહીંયા આપણે ગર્ભપાત છે તે વર્જિત ગણવામાં આવે છે. કાયદાકીય રીતે પણ કેટલાક કિસ્સાઓમાં ગર્ભપાત છે તે અનિવાર્ય છે, તેની હવે આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે મુદ્દો છે કે કારણ કે તેની સાથે નૈતિક અને ભાવનાત્મક તે ઉપરાંત ધાર્મિક અને સામાજિક પ્રશ્નો પણ સંકળાયેલા છે. ઘણીવાર નૈતિકતાનો પ્રશ્ન હોય છે, ડૉક્ટરોમાં જે નૈતિકતા હોય છે એ નૈતિકતાના ધોરણોના આધારે ઘણા એવું માનતા હોય છે કે એ સ્વૈચ્છિક બાબત છે, કોઈ ધારે તો ગર્ભપાત કરવો જોઈએ. પણ ઘણા ડૉક્ટરો એવું પણ માનતા હોય છે કે પબ્લિક તો કંઈ પણ વિચારી શકે, પણ ગર્ભપાત જો યોગ્ય હોય, વાસ્તવિક કારણ ખરેખર યોગ્ય હોય તો જ ગર્ભપાત કરવો જોઈએ. તદુપરાંત ધાર્મિક બાબત એટલે કે જે મેં કીધું કે દરેક જીવ છે એને જન્મવાનો અધિકાર છે, તે આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં લખેલી વાત છે, એટલે એ ધાર્મિક
ધાર્મિક બાબત છે, એના કારણે ઘણી ધાર્મિક બાબતોમાં નસબંધી ન કરાવવાની પણ સૂચના આપવામાં આવેલી હોય છે. એના કારણે અમુક ચોક્કસ જ્ઞાતિ અથવા તો ચોક્કસ ધર્મમાં તેઓ નસબંધી નથી કરાવતા, જેના કારણે વસ્તી વૃદ્ધિનો જે દર છે તે આપણને એને સીમિત કરવામાં, એને રોકવામાં નિષ્ફળતા મળેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા સામાજિક પ્રશ્નો પણ રહેલા હોય છે. ઘણા સમાજમાં એવા પ્રશ્નો હોય છે કે જ્યાં સુધી પુત્ર ન જન્મે ત્યાં સુધી એમને જે ગર્ભધારણ છે કરવું પડતું હોય છે. MTPના દુરુપયોગને રોકવા ભારત સરકારે 1971માં સખત કાયદાકીય જોગવાઈ કરેલી છે અને આ પ્રતિબંધ અનઅધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા માટે મુકાયા છે. આ 1971ની સાલમાં MTPના કેટલાક કાયદા આવેલા અને જેની આપણે વાત કરી કે સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવામાં આ પ્રતિબંધો મુકાયેલા છે, લદાયેલા છે. 2017માં MTPના કાયદામાં સુધારો કરાયો છે. આ કાયદા અનુસાર ગર્ભાધાન પામેલી સ્ત્રી કેટલાક કારણસર 12 અઠવાડિયા સુધી, વિદ્યાર્થી મિત્રો મેં જે આપણે કીધું કે 3 માસ સુધી તે ગર્ભનો ગર્ભપાત માન્ય ડૉક્ટર દ્વારા તે કરાવી શકે છે. જો ગર્ભધાન 12 અઠવાડિયાથી વધુનું હોય, ખાસ યાદ રાખજો કે ગર્ભધાન છે તે જો 12 અઠવાડિયાથી વધુનું હોય અને 24 અઠવાડિયાથી ઓછું હોય તો ચોક્કસપણે 2 ડૉક્ટરોની સલાહ લેવી એ આવશ્યક છે અને ત્યારબાદ જ ગર્ભપાત થઈ શકે છે. અને ગર્ભપાત દરમિયાન પણ ગર્ભપાત જેનો થનાર છે એ સ્ત્રીના કોઈ સગા વાલીએ એક જેને કહેવાય કે એકરારનામું આપવું પડતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ છીએ. તો જે કાયદાકીય ધોરણની વાત કરી છે, 12 અઠવાડિયાની વાત છે, 12 થી 24 સુધીના જે બીજા 3 મહિના છે એમાં 2 ડૉક્ટરો આવશ્યક છે. કયા કિસ્સામાં એમ કે ગર્ભપાત છે એ અનિવાર્ય છે તેની આપણે ચર્ચા કરી છે. તો હવે પછીના આપણે આપણા નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ છીએ. તો પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે, MTPના લાભ અને ગેરલાભ દર્શાવો. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીના શું લાભ છે અને શું ગેરલાભ છે તેની આપણે ચર્ચા કરવાની છે કે MTP અનિવાર્ય ક્યારે થઈ શકે છે, કે જ્યારે સંતાન બળાત્કારના કારણે જન્મવાનું હોય છે તો સંતાનને એનું જીવન અને માતાને એનું જીવન છે દોહેલું બની જતું હોય છે. સમાજમાં જીવન જીવવું એમના માટે ખૂબ વિકટ રહેતું હોય છે. તેના કારણે ઘણીવાર બળાત્કારની જે પીડિતા હોય છે તેને કોર્ટ ખાસ કિસ્સામાં મંજૂરી આપે છે MTP માટેની. તો MTPથી સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપેલું છે કે સામાન્ય રીતે બળાત્કાર કે ગર્ભનિરોધકોની નિષ્ફળતાના કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છૂટકારો મળે છે. આ એનો સૌથી મોટો MTPનો લાભ ગણી શકાય. મોટા ભાગે MTP ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિ પાસે કરાવાય છે, જે કાયદેસર જે આંકડો છે તેના કરતાં ખૂબ મોટો આંકડો છે. કાયદેસર કરતાં ગેરકાયદેસર રીતે પુષ્કળ માત્રામાં, કે જેને ડૉક્ટર એમ કે એનો વિષય ન હોવા છતાં, કોઈ માન્ય ડૉક્ટર ન હોવા છતાં પણ તેઓ ગર્ભપાત કરતા હોવાના દાખલા વારંવાર આપણે સોશિયલ મીડિયા કે પ્રિન્ટ મીડિયા કે પછી આપણે કોઈ પણ જગ્યાએથી સમાચાર મળતા રહેતા હોય છે, જે ખૂબ જ અસુરક્ષિત છે, કે જે માત્ર અસુરક્ષિત જ નહીં પરંતુ ઘાતક પણ છે. વિદ્યાર્થી મિત્રો, તેમાં સ્ત્રીની જીવ પણ જઈ શકે છે. અન્ય ખતરનાક કારણસર બાળકના જાતિ પરીક્ષણ પછી માદા ગર્ભ હોય તો ગર્ભપાત, જેને આપણે વાત કરી છે કે અત્યારે તમે દરેક દવાખાનાઓમાં જાઓ છો તો દરેક જગ્યાએ સરકારી કે પ્રાઇવેટ જગ્યાએ આ એક બોર્ડ મારવું ફરજિયાત છે કાયદાકીય રીતે, કાયદેસર રીતે, કે દરેક સોનોગ્રાફી જ્યાં અલ્ટ્રાસાઉન્ડ થાય છે ત્યાં એ ફરજિયાત બોર્ડ મારે છે કે જાણ કરે છે કે અહીંયા કોઈ પણ પ્રકારનું ગર્ભની જાતિનું પરીક્ષણ કરવામાં આવતું નથી. ગર્ભની જાતિનું પરીક્ષણ કરવું એ કાયદાકીય ગુનો છે અને તેના કારણે એમ કે જે લેબ છે, જે તમારું ઇક્વિપમેન્ટ છે તે કાયમી ધોરણે સીલ પણ
થઈ શકે છે, તમારું દવાખાનાને બેન પણ થઈ શકે છે, તમારા પર પ્રતિબંધ પણ લાગી શકે છે. તો આ કાયદાની વિરુદ્ધ છે સ્ત્રી ભ્રૂણ હત્યા. આ પ્રવૃત્તિ યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક છે, કારણ કે આ જે સોનોગ્રાફી છે તે એમ કે બાળકનું લિંગ ક્યારે એનું પરીક્ષણ થઈ શકે, આપણને ક્યારે ખ્યાલ આવી શકે. આપણને ખ્યાલ છે કે જે માતાના ગર્ભમાં શિશુ આકાર લે છે ત્યારે એના જનનપિંડોનો વિકાસ થાય છે, એ 3 માસ પછી એટલે કે 3.5 માસે એનો વિકાસ થતો હોય છે. અને આ આ વખતે સોનોગ્રાફીમાં એ જનનપિંડોના વિકાસના આધારે નક્કી કરી શકાય છે કે ગર્ભમાં રહેલ બાળક છે એ છોકરો છે કે છોકરી. પરંતુ અહીંયા જે વિકટ પ્રશ્ન સામે ઊભો છે તે છે સ્ત્રી ભ્રૂણ હત્યાનો. તો આ સ્ત્રી ભ્રૂણ હત્યાના કારણે ઘણીવાર ગર્ભપાત કરાવનારી જે યુવતી છે તેમાં તેના માટે પણ ઘાતક રહેતું હોય છે. ગર્ભપાતના જોખમી પરિબળોની સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી બિનઆરોગ્યપ્રદ વલણ અટકાવી શકાય છે. જે આ વલણ છે કે કોઈ પણ ડૉક્ટર પાસે ડૉક્ટર ન હોય તો પણ તેની પાસે ગર્ભપાત કરાવવામાં આવે છે, તે એક જેને કહેવાય કે એક સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે તે પણ આપણે અટકાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બંને એકદમ શોર્ટ ક્વેશ્ચન છે. ત્યારબાદનો આપણે આપણા 3 નંબરના આજના પ્રશ્ન પર જઈએ છીએ. જાતીય સંક્રમિત ચેપ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ એનું પૂરું નામ છે. જાતીય સંક્રમિત ચેપ એવા રોગ આપણે પહેલાના લેક્ચરમાં ચર્ચા કરેલી છે, એઇડ્સ, સિફિલિસ, ગોનોરિયા, હિપેટાઇટિસ બી. તો આ જે રોગો છે તે અસુરક્ષિત જાતીય સંબંધોથી ફેલાય છે, એક પાર્ટનર પાસેથી એટલે કે કોઈ એક સાથીદાર પાસેથી બીજા સાથીદારને લાગી શકે છે. તો આ ચેપ કેવી રીતે ફેલાય છે તેના દ્વારા જે રોગ થાય છે, જેને મેં તમને નામ જણાવ્યા કે ગોનોરિયા છે, સિફિલિસ છે, એઇડ્સ છે, બધા પ્રાણઘાતક પણ છે. પણ ઘણીવાર સમાજમાં એવું બને છે કે અસુરક્ષિત જાતીય સંબંધોના કારણે આ રોગો થતા હોય છે, એટલે એક સામાજિક બહિષ્કારનો એક ડર રહેલો હોય છે. ઘણા પોતાની શરમના કારણે આ જે ઇન્ફેક્શન છે, આ જે રોગ છે, એનું ચોક્કસ નિદાન નથી કરાવતા હોતા. નિદાન ન થવાના કારણે આ રોગ એમ કે ફેલાતો હોય છે અને ઘણીવાર જીવનું જોખમ પણ આ ઇન્ફેક્શનોના કારણે થતું હોય છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો, જાતીય સંક્રમિત જે રોગો છે, સેક્સ્યુઅલી ઇન્ફેક્શન છે, આ બધા ખાસ યાદ રાખજો, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ આવું એનું પૂરું નામ છે. હવે જે ચેપ દ્વારા, ખાસ સમજો કે જે ચેપ અથવા તો રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન કહેવામાં આવે છે. અને તેનું કારણ છે જાતીય સમાગમ દ્વારા જ્યાં ફેલાતા હોય છે. સમાગમને લગતા રોગો છે તેને ટૂંકમાં VD કહેવામાં આવે છે, એટલે કે વેનેરિયલ ડિસીઝ એને કહેવામાં આવે છે. તો અહીંયા 2 ટૂંકા નામો છે તે આપણી સમક્ષ આવે છે. અથવા તો પ્રજનન માર્ગમાં ચેપ એટલે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન. યાદ રાખજો, ખાસ RTI, આ ARTI નથી, રાઇટ ટુ ઇન્ફોર્મેશન નથી, આ રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ એટલે કે જે પ્રજનન માર્ગ છે, યોનિ, ગ્રીવા, ગર્ભાશય, આ પ્રજનન માર્ગ કહી શકાય. તો આ તેનું ઇન્ફેક્શન લાગતું હોય છે, જેના કારણે જે રોગ થાય છે તેના અહીંયા આપણે રેડ કલરથી હું માર્ક કરું છું. ગોનોરિયા છે, સિફિલિસ છે, જનનાંગીય હર્પીસ છે, ક્લેમાઇડિયાસિસ અને જનનાંગીય મસા છે, ટ્રાઇકોમોનિયાસિસ અને હિપેટાઇટિસ બી. આ રોગો છે એ અસુરક્ષિત જાતીય સંબંધોથી એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં તેનું ઇન્ફેક્શન લાગતું હોય છે, તેનો ચેપ લાગતો હોય છે.
અને અલબત્ત તાજેતરના વર્ષોમાં સૌથી વધુ ચર્ચિત જે એક સળગતો પ્રશ્ન છે તે એચઆઈવી એઇડ્સનો છે. એચઆઈવી હ્યુમન ઇમ્યુનો વાયરસ અને એઇડ્સ નો મતલબ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમમાં પરિણમે છે. આ સર્વે બધા ઘાતક રોગો છે. આ બધા કેટલાક સામાન્ય એસટીઆઈઝ છે, એમ કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે. આમાંનો એચઆઈવી એ સૌથી ખતરનાક છે. આપણે બધા જાણીએ છીએ કે એચઆઈવી એક સૌથી અત્યારે વિશ્વની સામે એક પ્રશ્ન છે, અને એ પણ તમને એક સામાન્ય જણાવી દો. 11મા ધોરણનો પ્રશ્ન છે કે શા માટે એચઆઈવીની કોઈ દવા શોધાતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે જ્યારે તમે સાયન્સનો અભ્યાસ કરો છો ત્યારે તમે એવું ન કહી શકો કે કોરોનાની દવા કેમ નથી શોધાતી, એચઆઈવીની દવા કેમ નથી શોધાતી. તો યાદ રાખજો કે કોરોના છે વાયરસથી ફેલાય છે, ને વાયરસ આપણે ખ્યાલ છે એની બહારનું કેપ્સોમિયર કેપ્સિડનું આવરણ છે. અને વાયરસની માત્ર રસી શોધી શકાય, વાયરસની વેક્સિન હોઈ શકે. તો આ વેક્સિન શું કરે છે? આપણે ખ્યાલ છે કે વાયરસ કાં તો ડીએનએ ધરાવે છે ને કાં તો આરએનએ ધરાવે છે. ખાસ યાદ રાખજો, વાયરસ છે તે કાં તો ડીએનએ ધરાવે છે કાં તો આરએનએ ધરાવે છે. જ્યાં સુધી તેનું પ્રોટીનનું બનેલું કવચ ન તોડી શકાય અને વિઘટિત ન કરી શકાય ત્યાં સુધી એ વાયરસ મળતો નથી. બીજું, તે આપણા કોષ એટલે કે યજમાન કોષની વ્યવસ્થા તંત્રનો એક ભાગ બને છે, અને યજમાન કોષની એક વ્યવસ્થાથી હસ્તગત કરી લે છે એના ઉપર, જેને કહી શકાય કે જે આખી કોષની જે એની વ્યવસ્થા છે, એક સિસ્ટમ છે, તેને હેક કરી લે છે, ચોરી લે છે. અને કોષ જે આપણા શરીરના કોષો બનાવવાનું હોય છે, આપણા શરીરમાં કોષ વિભાજન કરવાનું હોય છે, એની જગ્યાએ તે વાયરસ વિભાજન કરે છે. એટલે કે એકમાંથી અનેક વાયરસ ઉત્પન્ન થાય છે આપણા જ શરીરમાંથી. તો તમે સમજી શકો છો કે આપણું શરીર છે એ છેલ્લે આ ઇન્ફેક્શનમાં આપણું જ દુશ્મન બને છે, એમ કે એ વાયરસનું પ્રમાણ આપણા શરીરમાં દિવસે દિવસે ઇન્ફેક્શન વધતું જાય છે. કોરોનામાં પણ વિદ્યાર્થી મિત્રો એવું જ છે કે સૌથી પહેલાં 1 થી 2 દિવસ એવું કહેવામાં આવે છે કે મોઢામાં કે ગળાના ભાગે રહે છે, અને એની ઇન્ફેક્શનનો રેટ છે તે સૌથી વધુ લંગ્સ એટલે કે ફેફસામાં પહોંચે છે ત્યારે થાય છે. અને ફેફસા ધીમે ધીમે તેને ઇન્ફેક્ટેડ કરે છે, જેનાથી ફેફસાની ઓક્સિજન વહન ક્ષમતા છે, ઓક્સિજન શરીરને પહોંચાડવાની જે ક્ષમતા છે, રક્તકણોને આપવાની જે ક્ષમતા છે, એ ક્ષીણ થતી જાય છે. અને ધીમે ધીમે જેને કહેવાય કે સ્લો ડેથ છે, એના આધારે એનું મૃત્યુ થાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે જેને શ્વાસના રોગો છે, જેનો રેસ્પિરેટરી રેટ એટલે કે શ્વસનદર ખૂબ ઊંચો રહે છે એવરેજમાં પણ, તો અત્યારે આપણે ખ્યાલ છે પેલી આંગળીમાં તમારા હાર્ટબીટમાં પલ્સ મીટર છે એ માપે છે, અને એમાં તમારો એ શ્વસનદર પણ માપે છે. તો એ શ્વસનનો જે રેટ સામાન્ય કરતાં જેનો ઊંચો હોય છે તેને આ રોગ થવાની સંભાવના એટલા માટે વધી રહેલી હોય છે. તો એચઆઈવી પણ એક વાયરસ છે, અને એચઆઈવીનું એ બહુરૂપી વાયરસ છે. એ કારણ કે જ્યારે એક વ્યક્તિમાંથી એચઆઈવી બીજા વ્યક્તિમાં જાય છે ત્યારે તેનું સ્વરૂપ બદલાઈ જાય છે. તેના કારણે હાલની તારીખ સુધી એચઆઈવીની રસી નથી શોધાઈ શકી. તમને વિદ્યાર્થી મિત્રો એક સામાન્ય ખ્યાલ આપી દઉં કે અત્યાર સુધીમાં દુનિયાએ જે સંશોધન કર્યા છે એમાં માત્ર 2 જ વાયરસ ઉપર સંપૂર્ણ વિજય મેળવી શકાયો છે. એક છે પોલિયો અને બીજો છે શીતળા. 2 જ વાયરસને નાથી શકાયા છે. એટલે આ વાયરસને જેને કહી શકાય કે એની વેક્સિન શોધવી એ એમ કે માખણમાંથી મોવાળો કાઢવા જેટલું સહેલું તો નથી, પરંતુ દિવસ રાતના વૈજ્ઞાનિકોના અથાક પ્રયત્નો છે. અને આપણે આશા પણ રાખીએ, કારણ કે જ્યારે રસી બને છે પછી 6 મહિના સુધી તેની માણસ પર એની ટ્રાયલ કરવામાં આવે છે, હ્યુમન ટ્રાયલ કરવામાં આવે છે. કારણ કે વાયરસની રસી છે અંતે વાયરસનો જ એક ભાગ છે, એમાં નિષ્ક્રિય અને મૃત વાયરસ હોય છે. એટલા માટે વાયરસ છે એની વેક્સિન હોવી જોઈએ. અને આ વેક્સિન છે, આપણે ખ્યાલ હશે કે 2 વેક્સિન છે અત્યારે, મિઝલ રૂબેલાની રસી આપવામાં આવે છે, પોલિયોની રસી આપવામાં આવે છે, કે જેના કારણે આપણો દેશ અત્યારે પોલિયો મુક્ત થઈ ગયેલો છે. પોલિયો મુક્ત રાષ્ટ્ર ક્યારે જાહેર કરવામાં આવે, કે જ્યારે છેલ્લા 10 વર્ષમાં આખા દેશમાં પોલિયોનો એક પણ કિસ્સો, એમ કે કોઈ પણ રોગનો એક પણ કેસ ન આવે
ત્યારે તેને એ રોગ મુક્ત જાહેર કરવામાં આવે છે. એટલે કોરોના મુક્ત ભારતનું સપનું છે એ અત્યારે સીવ્યું હોય તો એ 10 વર્ષ પછી સિદ્ધ થઈ શકે, યાદ રાખજો. તો અત્યારે એક વાયરસનો ટૉપિક આપણે ભેગવામાં વણાઈ ગયો છે. ત્યારબાદની આપણે વાત કરીએ કે કેટલાક ચેપો જેવા કે હિપેટાઇટિસ બી અને HIV સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇન્જેક્શન, આ આપણે સામાન્ય ખ્યાલ છે, પરંતુ અત્યારે આવું બનતું નથી કારણ કે સિરિંજ છે તે યુઝ એન્ડ થ્રો થઈ ગઈ છે, કે કોઈ પણ સિરિંજ છે અથવા તો વાડકાપના સાધનો છે તે મોટાભાગે અદલાબદલીથી પણ ફેલાય છે, પણ હવે એવું નથી બની શકતું કારણ કે તેનો નિકાલ કરવામાં આવે છે. ત્યાર પછીનું છે રુધિરાધાન અથવા તો ચેપી માતા અને તેના ગર્ભસ્થ શિશુમાં પણ સંચારિત થાય છે. આપણે ખ્યાલ છે કે HIV ગ્રસ્ત માતા હોય તો એ જો બાળકને જન્મ આપે તો એ બાળકમાં HIV પોઝિટિવ જ હોય છે, તે આપણે જાણીએ છીએ. ત્યારબાદ છે હિપેટાઇટિસ બી, એ જનનાંગીય હર્પીસ અને HIVના ચેપ સિવાયના અન્ય રોગોનું તે જો વહેલા નિદાન થાય તો યોગ્ય સારવાર મળે છે. પરંતુ આ કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો એવું થાય છે કે ઘણીવાર ખુદની થોડી શરમાળ સ્વભાવ હોય છે, બીજાને વર્ણવતા કહેતા શરમ અનુભવે છે, તેના કારણે તેનું ઘણા નિદાન નથી કરાવતા હોતા. પરંતુ આ જે ઇન્ફેક્શન છે તે ઘણીવાર ઇન્ફ્લામેટરી એટલે કે બળતરા ઉપજાવનારું હોય છે, અસહ્ય હોય છે. હર્પીસ છે એમાં મોટા મોટા ફોડલા થતા હોય છે, તો એમ કે ના છૂટકે ડૉક્ટર પાસે જવા કરતાં આનું જો વહેલામાં વહેલી તકે નિદાન થઈ શકે તો આ રોગમાંથી મુક્તિ મળી શકે છે. બીજું કે આ યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે HIV સિવાય. HIV પણ જો એમ કે એક ચોક્કસ શરૂઆતના તબક્કામાં જો એ ડિટેક્ટ થઈ ગયો હોય તો એ વાયરસ એમ કે જ્યારે એમ કે કોષના તંત્રનો ભાગ બને તે પહેલાં જો પરખાઈ જાય તો એવું બની શકે છે કે એને નાથી શકાય છે. આ રોગોના શરૂઆતના ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે. તમામ જાતીય રોગોની આ એક લાક્ષણિકતા છે કે તેના શરૂઆતના જે એના સિમ્ટમ્સ હોય છે, એના લક્ષણો હોય છે, તે અવગણવા લાયક હોય છે કે સામાન્ય એ બધાને થતું જ હોય છે એવું માની લે છે અને કોઈ નિદાન નથી કરાવતા હોતા. જેવા કે જનનાંગીય વિસ્તારોમાં ખંજવાળ આવી અને પ્રવાહી સ્ત્રાવ થવું, આ જે ઉપર આપણે જે રોગોની વાત જે આપણે કરી છે એ ક્લેમાઇડિયાસિસ હોય, જનનાંગીય મસા હોય, કે ટ્રાઇકોમોનિયાસિસ હોય, અથવા તો હિપેટાઇટિસ બી હોય, ગોનોરિયા હોય, કે સિફિલિસ હોય, તો એમાં એક સામાન્ય છે કે જનનાંગીય ભાગોમાં ખંજવાળ આવે છે, સફેદ કલરનું એક વાસવાળું પ્રવાહી હોય છે અને સામાન્ય દુખાવો હોય છે. અસહ્ય દુખાવો નથી હોતો એટલે કોઈ દવા પણ નથી કરાવતા હોતા. તો આ સામાન્ય દુખાવો હોય છે, ઘણીવાર સોજો આવે છે અને ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં રોગના ચિહ્નો દેખાતા નથી. ઘણીવાર આ બધા છે એ વાહકો બને છે આ રોગના, એમને ખુદને નથી ખ્યાલ હોતો કે તે પોતે રોગના ભોગ બનેલા છે અને તે લાંબા સમય સુધી અનિદાનિત રહે છે અને તેઓ લાંબા સમય આનું નિદાન નથી કરાવતા હોતા ત્યાં સુધી તે એમ કે ઘણી જગ્યાએ વધુ ફેલાતો હોય છે આ રોગ. ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવું, જો અહીંયા કોઈ એઇડ્સનો દર્દી હોય તો આપણે ખ્યાલ છે કે એ HIV પોઝિટિવ હોય અને તે એની જો રોગપ્રતિકારક શક્તિ થોડી સારી હોય તો એ 10 વર્ષ કોઈ પણ પ્રકારના લક્ષણો વગર જીવન જીવી શકે છે. વાયરસની એક જેને કહેવાય કે આ અજબ પ્રકૃતિ છે. આપણને કોરોનામાં એક ખાસ પરિચય થયો કે ઘણાને કોઈ લક્ષણો નહોતા દેખાડા અને જ્યાં સુધી એમના 75% સુધીના ફેફસા એમ કે ઇન્ફેક્ટેડ થઈ ગયા ત્યાં સુધી એમને કોઈ જ લક્ષણો નહોતા દેખાયા અને છતાં તેઓના રિપોર્ટ HIV પોઝિટિવ આવ્યા છે. તો ઘણીવાર આપણા શરીરની વ્યવસ્થા તંત્રનો એક એવો ભાગ બની અને આવા પણ કિસ્સા આપણે સામે આવતા હોય છે. ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવું, યાદ રાખજો, શરૂઆતમાં ચિહ્નોનું ન દેખાવું અથવા તો ઓછા લક્ષણો દેખાવા અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનથી જોડાયેલ સામાજિક કલંકનો ડર, અત્યારે લોકો એમ કે એનું અપમાન કરતા હોય છે ઘણીવાર આ રોગીઓનું,
એમને હળદૂત કરતા હોય છે, તેમને જેને કહેવાય કે એક ચોક્કસ વર્ગથી બહાર કરતા હોય છે, એનો સામાજિક ત્યાગ કરતા હોય છે. આના ડરના કારણે, આ સામાજિક ડરના કારણે એમ કે આ લોકો છે એ ઘણીવાર શરમ અનુભવતા હોય છે અને પોતે નિદાન કરાવતા નથી હોતા. વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. આ આગળ જતા આ સમસ્યામાં વધારો થાય છે. અત્યારે ઘણી લોક જાગૃતિ થઈ છે એમ કે HIV પોઝિટિવ છે તેને અડકવાથી, તેની સાથે બેસવાથી કે તેની સાથે વાતો કરવાથી આ રોગ ફેલાતો નથી, તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેમાંથી નિતંબની બળતરાના રોગો, આને કહેવાય છે પેલ્વિક ઇન્ફ્લામેટરી, એટલે કે જે સાથળનો ભાગ છે ત્યાંથી PID એટલે કે પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ, આ રોગો છે તેની શરૂઆત થાય છે. ગર્ભપાત, મૃત બાળકનો જન્મ ગર્ભાશયની બહાર, અંડવાહિની ગર્ભધારણ અને અફળદ્રુપતા અથવા તો પ્રજનન માર્ગનું કેન્સર પણ આનાથી થઈ શકે છે. જે આ રોગો છે એનાથી ઘણીવાર પ્રજનન માર્ગનું એટલે કે ગર્ભાશયનું કેન્સર પણ થવાની સંભાવના છે. અને ઘણીવાર આવું બનતું હોય છે કે આ રોગોના કારણે ગર્ભપાત પણ થઈ જતો હોય છે, અથવા તો આ જ રોગોના કારણે બાળક છે એ મૃત જન્મતું હોય છે. આ બધા જ જાતીય રોગોની શૃંખલામાં આવે છે. આ બધા જ ને જે જાતીય સંક્રમિત રોગો છે તેને આપણે કહી શકીએ છીએ કે આ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 એકદમ નાના અને શોર્ટ પ્રશ્નોનો અભ્યાસ કર્યો છે. આ પ્રકરણમાં આ જે પ્રશ્ન છે એમાં ખાસ કરીને ટૂંકા નામ ખૂબ આવેલા છે, તો થોડાની આપણે ચર્ચા કરી લઈએ. STIS જે સ્મોલ એસ છે તે બહુવચન દર્શાવે છે, એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ. ત્યારબાદ આવે છે VD એટલે કે વેનેરલ ડિસીઝ, જેને આપણે પ્રજનન માર્ગનો ચેપ કહી શકીએ. RTI રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે કે પ્રજનન માર્ગનો ચેપ છે. HIV હ્યુમન ઇમ્યુનોવાયરસ એનું પૂરું નામ છે. એઇડ્સનું પૂરું નામ આપણે જણાવ્યું છે, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એ સિવાય PID એક નામ આવે છે, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ, કે જેમાં ઇન્ફ્લામેશનનો મતલબ થાય છે સોજા સાથેની બળતરા. તો આ ઘણીવાર સાથળના ભાગે કે સાથળ અને જન્નાંગોની વચ્ચે તીવ્ર બળતરા થતી હોય છે, જેના કારણે ઘણી ગંભીર અસરો જોવા મળે છે, કે જેમાં ગર્ભપાત, મૃત બાળકને જન્મ કે જેને કહેવાય અફળદ્રુપતા એટલે વંધ્યત્વ આવવાના લક્ષણો રહેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચર આપણો આ પ્રકરણનો નેક્સ્ટ લેક્ચર હશે. ત્યાં સુધી તમે આ પ્રકરણ, આ પ્રશ્નો બરાબર તૈયાર કરશો. શોર્ટ ક્વેશ્ચન આપ જે પ્રકરણ નંબર 4 છે તેના MCQs હું તમને થોડા દિવસમાં પહોંચતા કરીશ. ખાસ મહેનત સાથે તૈયાર કરશો. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્ન સાથે આપણે મળીશું, જે બની શકે કે આપણો લાસ્ટ લેક્ચર હોઈ શકે છે. તો અહીંયા આપણે આપણા પ્રકરણને વિરામ આપીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આવજો. જય ભારત.